અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અલ અલમોહાદશ એટલે કે વાતચીત જે ગદ્યનો આપણે બીજો ભાગ જોઈશું જેથી આજે આપણું ગદ્ય જે છે એ પૂર્ણ થશે આશા છે કે તમે અગાઉ જે ચાલી ગયું છે એ ગદ્યની તૈયારી કરી લીધી હશે અને આજે જે ચાલશે એની તૈયારી પણ કરવાની છે એટલે આપણે ભાગ બેમાં જોઈશું આજે અધૂરું રહી મૂક્યું છે ત્યાંથી ગદ્ય તું વાતચીત હવે આપણે જોઈ ગયા કે છેલ્લે શિક્ષક સાહેબે એમને પ્રશ્ન કરેલો કે હિન્દી શબું દફાતિ મન્ય કે મારી પાસે સાત નોટબુકો છે તે કોની છે એ પ્રશ્ન એમને પૂછેલો અને अब्बास जे छे। क्लास में विद्यार्थी है अब्बास य कहे छे या हाँ हाथी या उस्ताद हाजाली हाथी एट्ले के लाव या उस्ताद उस्ताद इतने तो अपने जोई गया के शिक्षक ने हाजाली एट्ले आ मरी हाजा आ एट आने मारी એટલે શિક્ષક ਨੇ કહ્યું કે શિક્ષક સાહેબ લાઓ આ મારી છે પરી હાતી એટલે કે લાઓ ઉસ્તાદ એટલે કે શિક્ષક હાઝાલી હાઝા એટલે આ લી એટલે મારી એટલે અબ્દાસ ગઈ શિક્ષક સાહેબ લાઓ આ મારી છે વહાઝલી મુહમ્મદ આ કોની છે અને આ મોહમ્મદ ની છે વહાઝલી હામેદ અને આ હામિદની છે વાહાઝાલા ઇબ્રાહીમ આ ઈબ્રાહિમની છે વાહાઝઅ અલી ઉસ્માન આ ઉસ્માનની છે વાહાઝઅ અલી યુસુફ અને આ યુસુફની છે અને વહાઝઅ અલી મોહન આ મોહનની છે જે સાત નોટબુકો છે એ સાથે સાત નોટબુકો કયા કયા વિદ્યાર્થીઓની છે એ અબ્બાસ શિક્ષકને કહે છે કે શિક્ષક આ કોની છે મો છે પછી મોહમ્મદની છે હામિદ ઇબ્રાહીમ ઉસ્માન અને યુસફ મોહન જે છે એમની છે હવે જે છે આ જે સાતે નામ છે એ અરબીમાં તમારે ધ્યાન રાખવાના છે કે કઈ રીતે લખાય છે કારણ કે ગુજરાતી વાક્યોનું અરબી પણ પૂછાય છે એટલે આ નામો જે છે એ ધ્યાનમાં રાખવાના છે તો ખ્યાલ આવી ગયો હશે આનો બરોબર તમે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી સાથે સાત નોટબુકો શિક્ષકને કહે છે કે કોની કોની છે એટલે શિક્ષક ફરી આગળ અહાઝ કિતાબુક મોહમ્મદ અહાઝ કિતાબુક મોહમ્મદ એટલે પૂછે શિક્ષક શું કિતાબ કિતાબ એટલે તમે જાણો છો કે જે પુસ્તક માટે આપણે શબ્દ વાપરીએ છીએ અને આ શબ્દ આપણે પણ રોજબરોજમાં જે છે ઉપયોગ કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય કે કિતાબ એટલે પુસ્તક થાય અને મોહમ્મદ તો નામ છે તે હે મોહમ્મદ શિક્ષક પૂછી રહ્યા છે શું આ તારું પુસ્તક છે આહાઝા શું આ તારું પુસ્તક છે મોહમ્મદને પૂછે છે અને મોહમ્મદ શિક્ષકને જવાબ આપે લા લાનો અર્થ શું થાય છે નહીં મોહમ્મદ શું કહે છે નહીં લા એટલે નહીં હાઝ કિતાબુક હમઝા એટલે નહીં આ પુસ્તક કોનું છે હાઝા એનો અર્થ આપણે અગાઉ જોઈ ગયા કે આ કિતાબુક એટલે પુસ્તક અને હમઝ એટલે કે હમઝાનું તો મોહમ્મદ શિક્ષકને જવાબ આપે કે નહીં એટલે કે આ મોહમ્મદનું પુસ્તક મોહમ્મદ ના કહે છે કે આ મારું પુસ્તક નથી હાઝા કિદાબુક હમઝત કોનું પુસ્તક છે હમઝાનું પુસ્તક છે એટલે શિક્ષક ફરી પ્રશ્ન કરે મુદરિશ એટલે કે શિક્ષક અઈન અલીયુન અબનાઉ અહીં એટલે કે અર્થ થાય ક્યાં અલીય એટલે કે નામ છે અલી અજ્ઞાઉન અજ્ઞાઉન એટલે કે મારા દીકરાઓ મારા દીકરાઓ એટલે શિક્ષક પૂછે છે જુએ છે ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એટલે પૂછે બીજા વિદ્યાર્થીઓને કે હે મારા દીકરાઓ અલી ક્યાં છે બધા વિદ્યાર્થીઓ દેખાય એક વિદ્યાર્થી નથી દેખાતો એટલે શિક્ષકની નજર જાય અને પ્રશ્ન કરે કે અલી અલી નથી દેખાતો અલી ક્યાં ગયો એટલે ફરી એક વિદ્યાર્થી જે છે હામિદ નવ નામ આવે છે નામ જે છે એને ધ્યાનમાં રાખવાના છે કે હામિદ હામિદુન મતલબ કે હામિદ હામિદ કે ज़हाब इल्ला शुकी शुकी नो अर्थ થાય છે બજાર એટલે হামিদ કે છે કે બજાર ગયો છે કોણ કોના વિશે પ્રશ્ન પૂછેલો али વિશે કે али ક્યાં ગયો એટલે કે શું કે એટલે કે તે બજાર ગયો છે હામીદ એમ કે એટલે શિક્ષક શિક્ષક જે જે વિદ્યાર્થી નથી એનું ધ્યાન રાખી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે કેમ આજે એ દેખાતા નથી એટલે એક પૂછે કે હલી તો હામીદ જવાબ આપે છે કે તો બજાર ગયો છે તો ક્યાં છે અને યાકુબ પણ ક્યાં ગયો યાકુબ પણ દેખાતો નથી તો એના માટે પૂછે એટલે ફરી હામિદ જવાબ આપે જમીન ફસલી હરઝમીન અલ ફસલી હર એટલે કે બહાર ફસલીમ એટલે કે વર્ગખંડ અથવા તો ક્લાસરૂમ જે કહો વર્ગખંડ અથવા તો ક્લાસરૂમ જે આપણે કહીએ એ તે હમિદ કે કે ક્લાસમાંથી નીકળી ગયો અથવા તો વર્ગખંડમાંથી બહાર ચાલ્યો ગયો એમ કે એટલે શિક્ષક ફરી પ્રશ્ન કરે છે હામિદને પૂછે મન મતા ખરેજ મતા એટલે કે ક્યારે ખરેજાનો અર્થ આપણા આગળ જોઈ જા કે બહાર જવું બહાર નીકળી જવું એટલે મુદરિશ પ્રશ્ન ફરી પૂછે ક્યારે નીકળ્યો પૂછે ક્યારે નીકળ્યો એટલે મોહમ્મદ જવાબ આપે છે હરજ કબલ કબલ ખમસેક હરજ આગળ જોઈ ગયા નીકળવું નીકળ્યો એટલે કે પહેલા ખમસી એટલે કેટલા પાંચ અને તકાઈક એટલે કે મિનિટ આગળ આપણે ખમશી એટલે કે પાંચ અને આગળ એક શબ્દ આવી ગયો શબ હતું દફાતે નોટ સાત નોટ બોતો સાત માટે સાત અંક માટે શબ અતુ છે અને પાંચના અંક માટે ખમશી શબ્દ છે એનું ધ્યાન રાખવાનું છે કેમ કે ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછાય છે સાત પેન્સિલો છે કે સાત નોટબુકો છે પાંચ નોટબુકો છે મારી પાસે પાંચ નોટબુકો છે આ રીતનો પ્રશ્ન જે છે એ પૂછાય કે ગુજરાતી વાક્યોનું અરબી કરો એમાં એટલે આ શબ્દો યાદ રાખવાના કે પાંચ માટે કયો શબ્દ વપરાય છે સાત માટે કયો વપરાય છે તો શબ્દ હતું એટલે સાત ખામસી એટલે કે પાંચ તો આપણે જોયા હાર્જન રીતે તેલની કળીઓ કબલ એટલે પહેલાં ખંશે એટલે પાંચ એટલે કે મિનિટ તો શું અર્થ થશે કે પાંચ મિનિટ પહેલાં નીકળ્યું પાંચ મિનિટ પહેલાં જે છે નીકળી ગયો કોણ યાકોપ બરાબર ને કહે છે ને કે ક્લાસમાંથી નીકળી ગયો એટલે શિક્ષક પ્રશ્ન પૂછે ક્યારે નીકળ્યો મોહમ્મદ જવાબ આપે છે કે પાંચ મિનિટ પહેલાં નીકળી ગયો આપણો પાઠ જે છે એ અહીં પૂર્ણ થાય છે પ્રથમ પરીક્ષાઓ દરમિયાન આ પાઠમાંથી પેરેગ્રાફ જે છે એ પૂછાય છે એટલે આ પાઠનું મહત્ત્વ રહે છે ઇમ્પોર્ટન્ટ રહે છે એટલે આ પાઠની તૈયારી જે છે આપે કરી લેવાની છે એના પછી એના શબ્દના અર્થ જે છે એ પણ લખવાના રહેશે